અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। સુરત વહીવટીતંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે। 45થી વધુની ઉંમરના લોકો માટે વેક્સિનેશનનો બીજો ડોઝ માટે રસી પણ નહીં હોવાથી મંગળવારે તમામ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા। સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે રીતસરની પટાપડી જોવા મળી હતી। લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા પણ જોવા મળ્યા હતા, જેના દ્રશ્ય એટલા ભયાવક હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં લાવી શકાય તે એક મોટો પ્રશ્ન છે। સુરત શહેરમાં હવે વેક્સિન પણ ખૂટી પડી છે। 18 થી 45 વર્ષની વયજૂથના લોકો માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। જોકે લોકો લેવા માટે તૈયાર પણ છે, છતાં રોજના માંડ 5000 લોકોને જ રસી મૂકવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા સુરત પાલિકાને 10 દિવસ માટે માત્ર 50,000 વેક્સિનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે, જે મુજબ રોજના 5000 લોકોને રસી મૂકવામાં આવે છે અને આ પ્રમાણે રજીસ્ટ્રેશન પણ થાય છે। સાંજે 4 વાગે રજીસ્ટ્રેશન શરૂ થાય તેના 1 જ કલાકમાં 5000 એપોઇન્ટમેન્ટ ફૂલ થઈ જાય છે, જેથી અન્ય યુવાનોને રજીસ્ટ્રેશન પણ થતું નથી। 45 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે વેક્સિનનો બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી મંગળવારે તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા। બુધવારે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે તો જ રસી આપવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા 3 દિવસથી વેક્સિન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। આજે મારો બીજો ડોઝ છે, 70 વર્ષ ની છું હું। તમે અહીંયા આવ્યા તો તમને અહીંયા બંધ છે એમ 2 દિવસ કીધું છે। આમ પહેલે ગયે તો અગ્રસિંહ ભવન મેં વહાં બોલા અહીંયા લગાયા, અહીંયા આગળ પતા લગા અહીંયા ભી 2-3 બંધ હૈ અનનેસેસરી તો બંધ। મને દિક્કત હો રહી હૈ, બહોત તકલીફ હો રહી હૈ। ગરમી કા ટાઈમ હૈ, ઇતના લંબા આના હૈ, પહેલે પતા લગ જાવે નહીં હૈ તો આદમી ઉસી હિસાબ સે અરેન્જમેન્ટ કરે અપના। જબ જબ ઉનકો ડોઝ લેની હૈ, મતલબ પબ્લિક કો અગર પહેલે સે ઇન્ફોર્મ કર દે કે 2 દિન ડોઝ નહીં હૈ તો પબ્લિક બેકાર ગરમી મેં ઇધર ઉધર પરેશાન ના હોવે, ઇધર ઉધર ભટકે નહીં, આકે લાઈન લગાએ નહીં ઓર ફિર ઇન્ક્વાયરી કર કરકે વાપસ ઘર જાએ, ઇસસે અચ્છા પહેલે સે ઇન્ફોર્મ કર દેના, ટીવી મેં ન્યૂઝ મેં પહેલે સે ડાલ દેવે કે ભઈ 2 દિન આપ નહીં આયે। રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત।